સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ જિલ્લા મથક પાલનપુરમાં નવો વિકાસ નકશો મંજૂર કરવામાં સત્તાધીશોની ઊંસાતુસીના પગલે બિનખેતીની મંજૂરી પ્રક્રિયા અટકી પડતા નવા બાંધકામ ઠપ થઈ જવાથી બિલ્ડર લોબીમાં રોષ. 26 જાન્યુઆરીએ ગઢને તાલુકો જાહેર ન કરાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિક અગ્રણીઓની લેખિત ચીમકી. પાલનપુરની 18 વર્ષ જૂની સિંધુ નાગરિક સરાફી મંડળીના પૂર્વ ચેરમેને તત્કાલીન મેનેજર સાથે મળી મોટી રકમની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. ઉચાપત કરનાર કાકા ભત્રીજા સામે પોલીસ ફરિયાદ દાખલ થતા ખળભળાટ. ધાનેરા નજીક થાવર ખાતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીના હસ્તે નવીન શાક માર્કેટનું વિધિવત રીતે કરાયું ઉદઘાટન. બટાટાની પ્રોડક્ટ્સ માટે બનાસકાંઠામાં ટૂંક સમયમાં નવી ફેક્ટરી કાર્યરત કરવાની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની જાહેરાત. પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીએ અંબાજીના ગબ્બર ખાતેથી કરાવ્યો પ્રારંભ. સરણાલી ખાતે રોગનિદાન શિબિર યોજી વન વિભાગે વનવાસીઓ પ્રત્યેની સંવેદનાની કરાવી પ્રતિતિ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા મથક પાલનપુર શહેરમાં વિકાસનો નકશો ધૂળ ખાઈ રહ્યો હોય 18 માસથી પાલનપુર શહેરમાં બિનખેતી જમીનને મંજૂરી મળતી નથી, જેથી નવું બાંધકામ સાવ અટકી ગયું છે. પાલનપુર શહેરના વિકાસ નકશાને લટકાવવા પાછળ પાલિકાના સત્તાધીશોની અંદરો અંદરની લેતી દેતીનો વિવાદ જવાબદાર હોવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે. પાલનપુરમાં નવા ડીપી પ્લાનના લીધે બિનખેતીની પ્રક્રિયા 1.5 વર્ષથી બંધ પડી હોય બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે. પાલનપુર શહેરના નવા વિકાસ નકશાને લઈ પાલિકાના વર્તમાન સત્તાધીશો, વિપક્ષ અને અધિકારીઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે. એક તરફ આગામી 26 જાન્યુઆરીએ પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહના પગલે કરોડો રૂપિયાના નવા વિકાસકામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે પાલનપુર શહેરનો વિકાસ નકશો ધૂળ ખાઈ રહ્યો હોય છેલ્લા 18 મહિનાથી પાલનપુરમાં બિનખેતી જમીનની મંજૂરી મળતી નથી, જેથી શહેરમાં નવા મકાનોના બાંધકામ અટકી ગયા હોય. બાંધકામ ક્ષેત્રે હાલ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બાંધકામ સ્થગિત થઈ જતા પાલનપુરમાં મકાનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, ત્યારે શહેરના બિલ્ડર અગ્રણી શૈલેષભાઈ જોશીએ વિકાસ નકશાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે પૂરી કરાય તેવી માંગ કરી હતી. પાલનપુરમાં છેલ્લા 18 માસથી એને બંધ છે. ગુજરાત સરકાર દ્વારા રીસર્વેની કામગીરીના કારણે એકાદ વર્ષ એને બંધ રહ્યું હતું, અને ત્યારબાદમાં પાલનપુર નગરપાલિકા જે એનો ટીપી પ્લાન બનાવતી નથી એના કારણે છેલ્લા 18 માસથી એને બંધ હોવાથી અત્યારે બહુ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક તરફ બિલ્ડરો પોતાની કરોડો રૂપિયા રોકાણ કરી અને જગ્યાઓ લઈ રહ્યા છે, એ જગ્યાઓ એને નથી થતી. સાથે સાથે એને ન થવાથી પાલનપુરમાં નવી સોસાયટીઓની સ્કીમો નથી મુકાતી, અને એના કારણે જે સામાન્ય માણસ પોતાનું જે સપનાનું ઘર લેવા માગતું હોય દિન પ્રતિદિન મોંઘું થઈ રહ્યું છે. એક તરફ સરકાર દ્વારા નવા જીડીઆરસમાં નવા નવા કાયદા બનાવવામાં આવ્યા, અને એના કારણે અત્યારે સામાન્ય માણસને પોતાના ઘરનું સપનું અધૂરું રહી જાય છે. બીજી તરફ આજે પાલનપુરનો બહુ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે અમારે બિલ્ડર એસોસિએશનની રજૂઆત છે. આ બાબતમાં અમે માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી પ્રભારી મંત્રીશ્રીને એક રજૂઆત કરી છે કે પાલનપુરનો નવો જે ટીપી પ્લાન બનાવવામાં આવે એ આગામી 25 વર્ષના પાલનપુરના વિકાસના ધ્યાનમાં રાખી બનાવવામાં આવે, અને મહેસાણાની જેમ એક મોટો એક રિંગ રોડ બનાવવા આવે. તો એ રિંગ રોડના કારણે એક આજે અત્યારે દેખીએ છીએ પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા બહુ જ ગંભીર થઈ ગઈ છે, એટલે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે કે પાલનપુરમાં એક ફ્લાયઓવર બનાવવામાં આવે, મહેસાણા જેવો રિંગ રોડ બનાવવામાં આવે, અને સાથે સાથે કે જે નેશનલ હાઈવે છે એ ડીસાથી ચિત્રાસણી તરફ ડાયવર્ટ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઓછી થઈ શકે. હાલ ટીપી નકશાના કારણે સૌથી મોટી વાત અસર છે કે એક તો 18 માસથી એને બંધ હોવાથી નવી સોસાયટીઓ ન બનતી હોવાથી, અને જે અત્યારે સુધી આ પરિસ્થિતિમાં જો હજુ સુધી એકાદ વર્ષ સુધી એને બંધ રહેવાના કારણે સામાન્ય માણસો પોતાનું ઘર નથી લઈ શકતા, મકાનોની અછત થઈ રહી છે, તેથી દિન પ્રતિદિન મકાનો મોંઘા થઈ રહ્યા છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં બિનખેતી જમીનને 18 માસથી મંજૂરી મળી નથી, જેના લીધે બાંધકામ ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. નવા મકાનોની અછતના લીધે બિલ્ડરો પણ સીધો ફાયદો ઉઠાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે તે માટે અનેક યોજના પણ અમલમાં મૂકી છે, પરંતુ પાલિકાના સત્તાધીશો માલામાલ વીકલીની લોટરીની ટિકિટની જેમ બધા વિકાસના નકશામાં એક સાથે સંમત ન થાય ત્યાં સુધી વિકાસનો નકશો પણ મંજૂર નહીં થવાનો. પરંતુ હાલમાં પાલનપુર નાગરિકો માટે નવું ઘર એક સપનું બની ગયું છે.
વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી પશ્ચિમ વિસ્તારનો નવો જિલ્લો બનાવવા તેમજ અન્ય વિકસિત વેપારી મથકોને તાલુકાનો દરજ્જો આપવાની વેગ પકડી રહેલી માંગણી વચ્ચે આગામી 26 જાન્યુઆરીએ ગઢને તાલુકો જાહેર ન કરાય તો ગઢ પંથકના આગેવાનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કારની ચીમકી આપી હશે. ગઢ પંથકના આગેવાનો છેલ્લા 30 વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગણી કરી રહ્યા છે. 4 વર્ષથી ગઢને તાલુકો બનાવો સંઘર્ષ સમિતિ પણ આ માંગણીના સમર્થનમાં ઝુંબેશ ચલાવી ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી ચૂક્યા છે. વહીવટીતંત્રએ પણ ગઢને તાલુકાનો દરજ્જો આપવાની દરખાસ્ત તૈયાર કર્યા બાદ જિલ્લા પંચાયતે ગઢને તાલુકો બનાવવાનો ઠરાવ કરી દીધો હોય ગઢને તાલુકા મથકનો દરજ્જો આપવાની માંગ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ત્યારે ગઢ પંથકના આગેવાનોએ જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી જો 26 જાન્યુઆરીએ પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઢને તાલુકો બનાવવાની જાહેરાત ન કરે તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની લેખિત ચીમકી પણ આપી દીધી છે. ગઢને તાલુકો બનાવવાની ચળવળને સરકાર તરફથી પ્રતિસાદ ન મળતા 26 જાન્યુઆરીએ પાલનપુર ખાતે યોજાઈ રહેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ગઢને તાલુકો જાહેર ન કરાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવાની ફરજ પડી હોવાનો સ્વીકાર કરતા સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમારી માંગણી ન સંતોષાય તો સરકારે પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે. ગઢના તાલુકો બનાવવા માટે કેશુભાઈની સરકાર હતી, શંકર વાઘેલાની સરકાર હતી, ત્યારે પણ ઉગ્ર માંગ રહી છે. અને ગઢના તાલુકો એ માટે બનાવવો જોઈએ કે ગઢ આજુબાજુ 35 થી 40 ગામો જોડાયેલા છે, વત્તા ગઢ ગામની અંદર પોલીસ સ્ટેશન, બેંકો, મોટી સ્કૂલો, કોલેજો બધું આવેલું છે. એટલે સરકાર તંત્રની બી ઘણી હેલ્પ થઈ શકે એમ છે કે ઘણું મોટું રોકાણ કરવું પડે એવું નથી. એ માટે 26 જાન્યુઆરી જયારે વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી પાલનપુરમાં આવી રહ્યા છે ત્યારે દરેક ગઢ પંથકના લોકોની એવી માંગ છે કે ગઢને તાલુકો જાહેર કરે. જો તાલુકો જાહેર નહીં કરે તો 2019માં આવનારી ચૂંટણીમાં ગઢ પંથકના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે અને એ સરકારે ભોગવવા માટે તૈયાર રહેવું પડે. આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપના યુવા મોરચા દ્વારા ગત 12 જાન્યુઆરીથી દરેક શાળાઓમાં નેશન વિથ નમો અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધાઓ તેમજ નેશન વિથ વોલેન્ટિયર અભિયાન હેઠળ મિસ કોલ દ્વારા નવા યુવાનોને ભાજપ સાથે જોડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આ અભિયાન અંતર્ગત અમીરગઢ તાલુકા યુવા ભાજપ દ્વારા પણ આજે અમીરગઢના ચાંદની ચોક વિસ્તારમાં નવા યુવાનોને મિસ કોલ કરાવી ભાજપ સાથે જોડવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. દાંતા વિધાનસભા મતવિસ્તારના ભાજપના વિસ્તારક દિલીપભાઈ જોશી, અમીરગઢ તાલુકા યુવા ભાજપના પ્રભારી સર્વેશભાઈ માળી, અમીરગઢ તાલુકા યુવા ભાજપ પ્રમુખ રામલાલ મીણા તેમજ ઉપપ્રમુખ કેદારસિંહ ચૌહાણ સહિત અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અમીરગઢના ચાંદની ચોક વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાની ટીમે સંખ્યાબંધ નવા યુવાનોને મોબાઈલ ઉપર મિસ કોલ કરાવી તેમને ભાજપ સાથે જોડ્યા હતા. બાદમાં અમીરગઢ તાલુકાના કરજા ગામની પ્રાથમિક શાળામાં નેશન વિથ નમો અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પણ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ તેમના વિચારોને કાગળ ઉપર ટપકાવ્યા હતા. આ નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને આગામી 27 જાન્યુઆરીના રોજ ભાજપ યુવા મોરચા દ્વારા સામૂહિક રીતે ઇનામોનું પણ વિતરણ કરાશે. દ્વારા અમીરગઢ તાલુકામાં ચાંદની ચોક ખાતે નેશન વિથ નમો ના કાર્યક્રમ અંતર્ગત મોદી સાહેબના મિસ કોલ મરાવવામાં આવેલ સ્ટુડન્ટો દ્વારા, જેમાં બહુ મોટી સંખ્યામાં યુવા મોરચાએ ખૂબ જ સરસ કામગીરી કરી અને ખૂબ જ મિસ કોલ મરાવેલ છે. ત્યારબાદ કરજા પ્રાથમિક શાળામાં મોદી સાહેબના જીવન ચરિત્ર પર નિબંધ લેખનની સ્પર્ધા રાખવામાં આવેલ છે, જેમાં બહુ ખૂબ જ સુંદર આયોજન કરેલ છે, જેમાં અમીરગઢ તાલુકા યુવા મોરચાના પ્રમુખ રામલાલ મીણા તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ પેનલ બોડીના પ્રમુખ શ્રી કિરણસિંહજી અને યુવા મોરચાના અમીરગઢ તાલુકાના પ્રભારી એટલે કે હું સર્વેશભાઈ માળી બધા હાજર રહી ખૂબ જ સુંદર પ્રોગ્રામ કરેલ છે, ખૂબ જ સરસ પ્રોગ્રામ કરેલ છે અને તેથી આખી ટીમ સમગ્ર ટીમ હાજર રહીને ખૂબ જ સુંદર આયોજન કરેલ છે. બનાસકાંઠાના થરાદ નજીક પાણી પુરવઠા વિભાગની બેદરકારીના પગલે ફરી પાણીના વ્યર્થ બગાડની ઘટના સામે આવતા ઉહાપોહ સર્જાયો છે. થરાદથી ચુડમેર તરફ જતા રોડ ઉપર માર્કેટ 3 રસ્તા નજીક વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડતી મીઠા પાણીની પાઇપલાઇનનો વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ પાઇપલાઇનમાં વહેતા પીવાના પાણીના વ્યર્થ વેડફાટથી જાગૃત લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે બનાસકાંઠાના થરાદ તાલુકાના બાપડી ગામની સીમા ઓચિંતો દરોડો પાડી 30 પેટી દારૂ ઝડપી લેતા થરાદ પોલીસ ઊંઘથી ઝડપાઈ ગઈ છે. આ દરોડા દરમિયાન દારૂ સહિત કુલ 1,44,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બાપડી ગામના આરોપી ભગાભાઈ રબારીને મુદ્દામાલ સાથે
થરાદ પોલીસના હવાલે કરાતા આ કેસમાં ઊંઘથી ઝડપાઈ ગયેલી થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરની 18 વર્ષ જૂની સિંધુ નાગરિક સરાફી મંડળીના પૂર્વ ચેરમેને તત્કાલીન મેનેજર સાથે મળી મોટી રકમની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. ઉચાપત કરનાર કાકા ભત્રીજા સામે પોલીસ ફરિયાદ દાખલ થતા ખળભળાટ. ધાનેરા નજીક થાવર ખાતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીના હસ્તે નવીન શાક માર્કેટનું વિધિવત રીતે કરાયું ઉદઘાટન. બટાટાની પ્રોડક્ટ્સ માટે બનાસકાંઠામાં ટૂંક સમયમાં નવી ફેક્ટરી કાર્યરત કરવાની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની જાહેરાત. પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીએ અંબાજીના ગબ્બર ખાતેથી કરાવ્યો પ્રારંભ. સર્ણાલી ખાતે રોગ નિદાન શિબિર યોજી વન વિભાગે વનવાસીઓ પ્રત્યેની સંવેદનાની કરાવી પ્રતિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના પાલનપુર ખાતે પંચરત્ન શોપિંગ સેન્ટરમાં કાર્યરત સિંધુ નાગરિક સરાફી સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને મેનેજરે સાથે મળી મોટી રકમની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. આ ઉચાપત કાંડની જાણ થતાં મંડળીના વર્તમાન મેનેજરે મંડળીના પૂર્વ ચેરમેન અને તત્કાલીન મેનેજર સામે પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ આરોપી કાકા ભત્રીજાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે પાલનપુર ખાતે પંચરત્ન શોપિંગ સેન્ટરમાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત સિંધુ નાગરિક સરાફી સહકારી મંડળી સમાજના 600 થી વધુ સભાસદો ધરાવે છે. આ મંડળી છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડી હતી. જોકે થોડા સમય પૂર્વે મંડળીનો વહીવટ વર્તમાન મેનેજર ખેમચંદભાઈ ખત્રીએ સંભાળ્યો હોય તો એ મંડળીમાં અગાઉ થયેલા વહીવટનું રજિસ્ટ્રાર કચેરી મારફત ઓડિટ કરાવ્યું હતું. ઓડિટ દરમિયાન મંડળીમાંથી 5.98 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મંડળીના પૂર્વ ચેરમેન કનૈયાલાલ ઠારવાણી
અને તત્કાલીન મેનેજર સુનિલકુમાર ઠારવાણીને ઉચાપતના નાણાં ભરપાઈ કરવા જાણ પણ કરાઈ હતી, પરંતુ બંને વ્યક્તિઓએ મંડળીમાં નાણાં ભરપાઈ ન કરતા આખરે મંડળીના મેનેજરે સભાસદોની પરસેવાની કમાણીની ઉચાપત કરનાર કાકા ભત્રીજા સામે વ્યાજ સહિત કુલ 7,60,329 રૂપિયાની વસૂલાત માટે પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દેતા પૂર્વ પોલીસે ધોરણસરનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા પાલનપુરના સિંધી સમાજમાં પણ ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે મંડળીના વર્તમાન મેનેજરે જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી કાર્યરત આ મંડળીના પૂર્વ ચેરમેન કનૈયાલાલ ઠારવાણી અને મંડળીના તત્કાલીન મેનેજર સુનિલ ઠારવાણી જે કાકા ભત્રીજાનો સંબંધ ધરાવે છે, આ બંને ભેગા મળી મંડળીના ધિરાણની વસૂલાત પેટે 5,98,683 રૂપિયાની રકમ ઉઘરાવ્યા બાદ મંડળીમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. આ ગેરરીતિ જે તે વખતે જ પ્રકાશમાં આવી ગઈ હતી, પરંતુ મંડળીનું નામ ખરાબ ન થાય તે માટે કોઈ જ પગલાં લેવાયા ન હતા. ત્યારબાદ ઓડિટ દરમિયાન આ ઉચાપતનો મામલો બહાર આવતા કાકા ભત્રીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની અમને ફરજ પડી છે. સિંધુ સહકારી સરાફી મંડળી જે 2000માં નોંધાયેલી છે, તેની અંદર વર્ષ 2013-14 આવેલા નાણાં ઉઘરાઈ લોનના પૈસાની વસૂલાત કે થાપણ કે બીજી જે વસૂલાતો તત્કાલીન મેનેજર શ્રી સુનિલકુમાર ઠારવાણી કે જેઓ તત્કાલીન ચેરમેન શ્રી કનૈયાલાલ તારાચંદ ઠારવાણીના ભત્રીજા થાય, તેઓ ઉઘરાવી અને મંડળીની કેશબુકમાં જમા ન કરી અને પોતાના ખાતામાં ખિસ્સામાં રાખી અને ઉચાપાત કરેલી, આ બાબતની જાણ અમે 2018માં એમણે કરેલી પણ ગંભીરતા લીધી નહીં. ઓડિટ બાકી હતું, પછી ઓડિટર શ્રી આવ્યા અને ઓડિટ કર્યું અને ઓડિટની અંદર આ 2013-14 સુધી અંદાજિત 7,60,000ની વધારાની ઉચાપાત એ ઓડિટર શ્રીએ નોંધી અને અમને ફરિયાદ કરવા માટે કહ્યું, અને ઓડિટરશ્રીએ જે લેટર અમને 9/1/2019 રોજ આપ્યો એના આધારે અમે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં 15/1/2019 રોજ ફરિયાદ આપેલી અને એના આધારે પોલીસ સ્ટેશનમાં 16/1/2019 રોજ તત્કાલીન મેનેજર શ્રી સુનિલકુમાર રામચંદ ઠારવાણી અને તત્કાલીન ચેરમેન શ્રી કનૈયાલાલ તારાચંદ ઠારવાણી વિરુદ્ધમાં લાગુ પડતી કલમો મુજબ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. દિયોદર તાલુકાના દેલવાડા ગામે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ રીતે સંપન્ન થઈ છે. ગત 15 નવેમ્બરથી પ્રારંભાયેલી આ ટુર્નામેન્ટમાં 65 દિવસ સુધી 174 જેટલી સ્પર્ધક ટીમો વચ્ચે લીગ મેચો રમાયા બાદ ફાઇનલ મેચમાં નાણોટાની ટીમ વિજેતા થઈ હતી. આ ટુર્નામેન્ટના આયોજક વિષ્ણુભાઈ જોશી, વીરુભાઈ અને હિતેશકુમાર દ્વારા વિજેતા ટીમને 31,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પરાગભાઈ જોશી, બળદેવભાઈ જોશી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી ભરતભાઈ વકીલ અને અમૃતભાઈ માસ્તરે આપી હતી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના વરદહસ્તે આજે નવીન શાક માર્કેટને વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું. થાવર ખાતે આજે નિર્મિત નવીન શાકભાજી માર્કેટનો ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીનું સૌથી મોટું માર્કેટ ડીસા ખાતે આવેલું છે. ડીસા શાક માર્કેટમાંથી મોટા પ્રમાણમાં શાકભાજી તેમજ ફ્રૂટની પાડોશી રાજસ્થાન રાજ્યમાં પણ નિકાસ થાય છે. બનાસકાંઠાની શાકભાજી રાજસ્થાનના બાડમેર અને જેસલમેર સુધી જતી હોય ધાનેરા વેપારી મંડળે ડીસા ખાતે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા શંકરભાઈ માળી તેમજ અન્ય વેપારી આગેવાનો સાથે બેઠક કરી થાવર ખાતે અદ્યતન શાક માર્કેટ ઊભું કરવા માગણી કરતા બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત તેમજ અન્ય સહયોગી વેપારીઓ દ્વારા આથી થાવર ખાતે શાકભાજીના વેપાર માટે આધુનિક સુવિધાઓ સાથેના નવા વેપાર કેન્દ્રની શરૂઆત કરાઈ છે. આજે આ નવા શાક માર્કેટના ઉદઘાટન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી વિચારધારાથી પ્રેરાઈ બનાસકાંઠામાં બટાકામાંથી અવનવી ચીજવસ્તુઓ બને તે માટે ફેક્ટરી બનશે અને આ પગલાથી જિલ્લાના વેપાર ઉદ્યોગનું ભવિષ્ય પણ વધુ ઉજળું બનશે. બટાકા માટેનો પ્રોજેક્ટના શ્રી ગણેશ કદાચ આવતા મહિનામાં એનું ખાતમુહૂર્ત આપણે કરવા જઈ રહ્યા છીએ અને મારે આભાર માનવો છે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ફેક્ટરી કરવા માટે ડેરી એની ઇન્ડસ્ટ્રી જ કરે તો એમાં ઉદાર હાથે સબસિડી આપવા માટેનો નિર્ણય એમણે કર્યો છે અને સ્પેશિયલ બનાસકાંઠા જિલ્લા માટે
એટલે માની લો કે 100 કરોડ નો જો પ્લાન્ટ આપણે કરશું તો 60-70 કરોડ રૂપિયા સરકાર આપે એવી વ્યવસ્થા પહેલી વખત આપણા બનાસકાંઠા જિલ્લાના ભાગ્યમાં આઝાદીના આટલા વર્ષો પછી પહેલી વખત આવું થયું છે કે એક જિલ્લા માટે ભારત સરકાર આવી યોજના મૂકે કે અહીંનો ખેતીનો પાકા બટાકા છે તો જો અહીંયા એનું કારખાનું બને નહીં તો બધા બટાકા ક્યાં નાખવા, અને જે દિવસે લેવા વાળા તૈયાર ના હોય તે દાડે મંદી, બીજું કઈ બનતું નથી. તો આ રસ્તામાંથી બચવા માટેનો આ રસ્તો આપણે ભારત સરકાર અને ડેરી એ બધા ભેગા મળીને રસ્તો કાઢી રહ્યા છે. એટલે આ માર્કેટોમાં હું માનું છું કે આવનારા સમયમાં એટલી ઉત્પાદન આવશે કે કોઈ જગ્યા નહીં હોય. બીજા માર્કેટ જે પ્રમાણે ચાલે છે એ રીતે વસંતભાઈ અહીંયા શાકભાજીના માર્કેટનું ફ્યુચર આગામી 10 વર્ષમાં ખૂબ મલ્ટીપલ ડેવલપ થશે, એનો ગ્રોથ 2-5% નહીં ડબલ ડિજિટમાં આગળ વધશે. થાવર ખાતે આજે નવીન શાક માર્કેટ ખુલ્લું મુકાયા બાદ આ શાક માર્કેટના ઉદઘાટક એવા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીએ પણ આ નવીન શાક માર્કેટ ધાનેરા તાલુકામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો માટે ફાયદાકારક બનવા સાથે કમાણીનો નવો દ્વાર ખોલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી ધાનેરા તાલુકાના ખેડૂતોને શાકભાજીની ખેતીની ફળદાયક પદ્ધતિઓથી માહિતગાર કરવા ડીસાના માળી સમાજના ખેડૂતોને ધાનેરા વિસ્તારમાં મૂકી સ્થાનિક ખેડૂતોને શાકભાજીની ખેતી તરફ વાળવા માટે ઠોસ પ્રયાસો કરવાની તત્પરતા પણ વ્યક્ત કરી હતી. ખેડૂતોને એક નવો રસ્તો મળશે, અને શાકભાજી એક એવી વસ્તુ છે કે આજે લઈને જાઓ તો કોઈ 15 દિવસ નો હિસાબ હોતો નથી. આજ રોકડા કાલે ઉધારનું બોર્ડ જ લાગેલું હોય છે, અને ઘણી વખત તો એટલા રૂપિયા આવે છે કે અમે તમારા પૈસા વેપારી વાપરતો હોય છે. એટલે ધાનેરાના ખેડૂતોને પણ મારી વિનંતી છે કે નવી સિઝનથી શાકભાજી વાવવાની શરૂઆત કરજો. અહીંયા અમારે શાકભાજી વાવતા અમારા માળી સમાજના પણ કેટલાક ખેડૂતો છે, નહીતર કહેજો તો હું ડીસાથી શંકરભાઈ કહેશે તો ડીસાથી માળી સમાજનો શાકભાજી વાવતો ખેડૂતોનો એક ડેલિગેશન તમારે ત્યાં મૂકીશ કે શાકભાજી કઈ રીતે વવાય. અને બાકી તો આ માર્કેટને હિંમત આપવાનું કામ તમારે બધાએ કરવાનું છે, અમે તો તમારા આશરે આવ્યા છીએ ભાઈ. થાવર ખાતે આજથી શાક માર્કેટનો પ્રારંભ થતા હવે રાજસ્થાન તથા સરહદી વિસ્તારના અન્ય વેપારીઓને ડીસા સુધી જવું નહીં પડે. નવું શાક માર્કેટ શરૂ થતા આજે વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. આ નવીન શાક માર્કેટના શુભારંભ પ્રસંગે બનાસડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડીસાના વેપારી આગેવાન શંકરભાઈ માળી સહિત ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના સહકારી અને રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તેમજ ખેડૂતો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીએ અંબાજીના ગબ્બર ખાતેથી કરાવ્યો પ્રારંભ. સણાલી ખાતે રોગ નિદાન શિબિર યોજી વન વિભાગે વનવાસીઓ પ્રત્યેની સંવેદનાની કરાવી પ્રતીતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં વાવ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ડીમા ખાતે સમસ્ત ડાબી દરજી પરિવાર દ્વારા ગોગા મહારાજ, નકળંગ ભગવાન, ચામુંડા માતા, ક્ષેત્રપાળ દાદા તેમજ શ્રીફળ એમ પાંચ દેવી દેવતાઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. પ્રતિષ્ઠાવિધિ પૂર્વે ડીમા ખાતે વિશાળ શોભાયાત્રા અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો પણ સંપન્ન થયા હતા. આ અવસરે મહાયજ્ઞ યોજી માતાજીની મૂર્તિની પધરામણી કરી સમસ્ત ડાભી પરિવારે માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તાજેતરમાં ઉજવાયેલ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ધાનેરા તાલુકાના થાવર ગામના બાળકોએ જાતે પતંગ બનાવી તેમની સર્જનાત્મક શક્તિની પ્રતીતિ કરાવી હતી. થાવર ગામના બાળકોએ પોતાના હાથે પતંગ તૈયાર કરી એક સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણીનો આનંદ માણ્યો હતો. શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ બાળકોએ કાચું મટીરિયલ એકત્ર કરી અવનવા પતંગ તૈયાર કરી શાળા પરિવારને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આગામી ઉત્તરાયણ વખતે આખા ગામને પતંગ બનાવી આપવાની તૈયારી પણ આ બાળકોએ વ્યક્ત કરી હતી. 9 તારીખની રજા હતી, અમાર ઉત્તરાયણના દિવસે રજા હતી એટલે અમે અમારા પરિવાર સાથે ઘરે ઉત્તરાયણ મનાવી હતી, પરંતુ આજ અમારા સિયાના દાસમાં અમારે શિક્ષક શ્રી અમને કાગળ સળિયા અને બધું લાવી આપ્યું હતું ત્યારે અમે પતંગો બનાવી હતી અને આજ સિયાના દાસમાં અમે આ પતંગોને ઉડાવીશું અને મજા લઈશું, પરંતુ આવતી ઉત્તરાયણે અમે બધા આખા ગામને પૂરી પડે એવી પતંગો બનાવી અને વેચીશું અને અમારી આ શાળામાં 80 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરંતુ આ ઉત્તરાયણના નિમિત્તે અમને અજયસિંહ સાહેબે ચિક્કી પણ ખવડાવી હતી. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવા પાલનપુર આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વન વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી માટે જિલ્લાના તમામ યાત્રાધામો સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બને તે માટે અભિયાન છેડ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આજે જગતજનની માં અંબાના ધામ અંબાજી નજીકના ગબ્બર ખાતેથી વન વિભાગના સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત કરાવી હતી. અંબાજી વન વિભાગ દ્વારા પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અને સ્વચ્છ અંબાજીના નારાને સાકાર કરવા આજે વહેલી સવારે અંબાજી ખાતેથી સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત કરી લોકોને જાગૃત કરવા સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ ખાસ ઉપસ્થિત રહી વન વિભાગના સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન સફળ બનાવવા સાથે પર્યાવરણને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જાગૃત બનવા પર્યાવરણ પ્રેમીઓને આહ્વાન કર્યું હતું. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે પાલનપુર ખાતે ધ્વજવંદન કરવા આવવાના છે ત્યારે કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. અલગ અલગ વિભાગમાંથી રોજે રોજ બનાસકાંઠાને કરોડો રૂપિયાની ગ્રાન્ટોની લાણી પણ થઈ રહી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતાના આગ્રહને માન આપીને આજે ગુજરાતના વન વિભાગ દ્વારા તમામ યાત્રાધામોને બનાસકાંઠાના તમામ યાત્રાધામોને સ્વચ્છ કરવાનો આજે એક અભિયાન શરૂ કર્યું છે. એ નિમિત્તે આજે વન વિભાગ સાથે અહીંયા અંબાજીમાં ગબ્બર ખાતે આવવાનું થયું અને મોટી ટીમ સાથે આજે તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારોમાં ફોરેસ્ટ દ્વારા એકદમ સ્વચ્છતા માટે જેને કહેવાય પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અને સ્વચ્છતા માટે ખૂબ સારી ટીમ કામે લગાડાઈ છે અને આપ જોઈ શકો છો કે સ્વચ્છતાના આગ્રહી નરેન્દ્રભાઈ મોદીની આ વાત હવે લોકોના દિલ સુધી, લોકોના ઘર સુધી પહોંચી છે. એક નાનું બાળક પણ જ્યારે સ્વચ્છતાની વાત કરતો હોય તો આપણે સૌ તો આ દેશના નાગરિક છીએ, આ દેશને સ્વચ્છ રાખવું આપણી ફરજ થાય છે, તો આપણે પણ સ્વચ્છતાના આગ્રહી બનીએ અને આવો આપણે સૌ સાથે મળીને 26 જ્યારે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી આવતા હોય તો આપણે સૌને આવકારીએ અને અંબાજીને સ્વચ્છ રાખીએ. આ વખતે ગુજરાતમાં 70મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે થનાર છે, ત્યારે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહની ઉજવણી સંદર્ભે આજે દાંતા તાલુકાના સોનાલી ખાતે પણ બનાસકાંઠા વન વિભાગ દ્વારા વનવાસી સ્વાસ્થ્ય શિબિરનું સુંદર આયોજન કરાયું હતું. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વનવાસી સ્વાસ્થ્ય શિબિરમાં
વન વિભાગના અધિકારીઓ ઉપરાંત બકુલેશ શુક્લ, ઇન્દુલાલ ગુજ્જર તેમજ તબીબોએ પણ ઉપસ્થિત રહી વનવાસીઓની સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીનું બનાસકાંઠા વન વિભાગ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. આ શિબિરમાં વનવાસીઓ તેમજ તેમના બાળકોના આરોગ્યની ચકાસણી કરી દર્દીઓને વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરાયું હતું. આ અવસરે ઉપસ્થિત ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીએ વનવાસીઓ માટેની વન વિભાગની આવી સંવેદનાને બિરદાવી આ શિબિરના આયોજનને પણ બિરદાવ્યું હતું. લોકલાડીના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 26મી જાન્યુઆરી એટલે કે 70મો પ્રજાસત્તાક દિવસ આપણા જિલ્લામાં પાલનપુર ખાતે મનાવવા આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ ખાતમુહૂર્તો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આજે વન વિભાગ દ્વારા પણ સનાલી ખાતે વનવાસી સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં અહીંના તમામ બાળકો ગ્રામજનોનું આંખોનું ચેકઅપ કરી અને એમને જરૂરતવાળી દવા ચશ્મા બધું ફ્રી આપવામાં આવશે. સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટેની ચિંતા દરેક સ્કૂલમાં નિયમિત થાય જ છે, પણ આ વધારાની કામગીરી સ્વરૂપે અમારા વન વિભાગના અધિકારીઓએ આયોજન કર્યું છે. સૌ મિત્રોને અભિનંદન આપું છું. સાથે સાથે આપણે પણ આપણા સ્વાસ્થ્ય માટે ચિંતિત રહીએ, વ્યસન મુક્ત થઈએ એવી આજના દિવસે આપણે પ્રાર્થના કરું છું. બનાસકાંઠાના થરાદ ખાતે પણ વન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ વાવ અને સુવિગામ ખાતે કાર્યરત વન વિભાગની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં જોડાયેલા શાળાના બાળકોએ ગામ અને શહેરને સ્વચ્છ રાખવા જનજાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. થરાદની વન વિભાગની કચેરીથી પ્રારંભાયેલી આ રેલી એસટી ડેપો, હનુમાન મંદિર સહિત નગરના અન્ય જાહેર માર્ગો ઉપર ફરી વન વિભાગની કચેરીએ પરત ફર્યા બાદ વન વિભાગ દ્વારા બાળકોને બિસ્કીટનું વિતરણ કરાયું હતું. વન વિભાગના અધિકારી એસ આર સિંધીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીમાં વન વિભાગના અધિકારી વાલજીભાઈ રાજપૂત, હેમાભાઈ પટેલ, માલાભાઈ દેસાઈ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 32,900 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 39,250 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 38,950 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,003 થી 1,010 રૂપિયા રહ્યા હતા, જ્યારે મગફળીના ભાવ 711 થી 831, ઘઉંના 397 થી 400, બાજરીના 365 થી 383, ગવારના 780 થી 819 તેમજ રાજગરાના ભાવ 1,105 થી 1,141 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 400 બોરીની આવક થઈ હતી, જ્યારે મગફળીની 515, ઘઉંની 9, બાજરીની 543, ગવારની 45 તેમજ રાજગરાની 80 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લા મથક પાલનપુરમાં નવો વિકાસ નકશો મંજૂર કરવામાં સત્તાધીશોની હુંસાતુસીના પગલે બિનખેતીની મંજૂરી પ્રક્રિયા અટકી પડતા નવા બાંધકામ ઠપ થઈ જવાથી બિલ્ડર લોબીમાં રોષ. 26મી જાન્યુઆરીએ ગઢને તાલુકો જાહેર ન કરાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિક અગ્રણીઓની લેખિત ચીમકી. પાલનપુરની 18 વર્ષ જૂની સિંધુ નાગરિક સરાફી મંડળીના પૂર્વ ચેરમેને તત્કાલીન મેનેજર સાથે મળી મોટી રકમની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. ઉચાપત કરનાર કાકા ભત્રીજા સામે પોલીસ ફરિયાદ દાખલ થતા ખળભળાટ. ધાનેરા નજીક થાવર ખાતે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીના હસ્તે નવીન શાક માર્કેટનું વિધિવત રીતે કરાયું ઉદ્ઘાટન.
બટાટાની પ્રોડક્ટ્સ માટે બનાસકાંઠામાં ટૂંક સમયમાં નવી ફેક્ટરી કાર્યરત કરવાની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની જાહેરાત. પ્રજાસત્તાક દિન પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળીએ અંબાજીના ગબ્બર ખાતેથી કરાવ્યો પ્રારંભ. સણાલી ખાતે રોગ નિદાન શિબિર યોજી વન વિભાગે વનવાસીઓ પ્રત્યેની સંવેદનાની કરાવી પ્રતિતિ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.